જ્યારે પોલીસને બચાવવા પડેલા એક વ્યક્તિને પણ તોફાની ટોળાએ મારમારી ઈજા પહોંચાડી હતી. કામરેજ પોલીસ મથકના ખોલવાડ આઉટપોસ્ટમાં બીટ જમાદાર તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ ઈશ્વરભાઈ પરમાર રાત્રે 8 વાગ્યાના અરસામાં કામરેજ પોલીસ મથકમાં હાજર હતા. તે વખતે પોલીસ મથકના પીએસઆઈએ ખોલવાડમાં રહેમતનગરમાં બે જૂથો વચ્ચે ઝઘડો કરી રહ્યા હોવાની જાણકારી મળી, જેને લઈને ખોલવાડ આઉટપોસ્ટના જમાદાર હેમંતભાઈ ઈશ્વરભાઈ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુ ચોથાભાઈ તાત્કાલિક ખોલવાડ ગામના રહેમતનગરમાં પહોંચ્યા, જ્યાં ફાતેમા પઠાણ નામના ઘર પાસે લગ્ન હોય બે જૂથો ટોળાના સામસામે ઝઘડો કરી રહ્યા હતા, જેને લઈને હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ પરમાર તથા કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ ચોથાભાઈ ઝઘડો થાળે પાડવા વચ્ચે પડતા સમજાવવાનો પ્રયાસ કરતા આ વખતે ટોળાએ તેમની પર હુમલો કરતા ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે કામરેજ પોલીસે રાઉટિંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ખોલવડ ગામે ફાતેમાબેનના ઘરે લગ્ન પ્રસંગ હોય અને તેઓના ઘરની બાજુમાં આવેલ આરકે કોલોનીના લોકોનું ફરાસખાનું એટલે કે મંડપ સર્વિસ અને બીજી વ્યવસ્થા લીધેલી, જે વ્યવસ્થા યોગ્ય ન હોય તે બાબતે બોલાચાલી અને ગાળાગાળી થતાં બંને પક્ષો વચ્ચે મારામારીના અને ઝઘડાના બનાવ બનેલ, જે ઝઘડામાં પોલીસ વચ્ચે આવતા કામરેજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ ઈશ્વરભાઈ તથા અન્ય એક કર્મચારી ઉપર પણ ટોળાએ પથ્થરમારો કરેલો, જે અંગે કુલ 13 આરોપીઓની ઓળખ કરવામાં આવેલ છે અને હાલ આરોપીઓની અટક કરવા તેમજ આ અંગેની તપાસ કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પીએચ નાઈ નાઓ કરી રહેલ છે.